ઓગણીસો ને અઠ્યાસીની સાલમાં મનુભાઈ પંચોળી સમર્થ સાહિત્યકાર ઘેર તો પીધા જાણી જાણી ને અને એ વખતે કુરુક્ષેત્ર લખતા આપણે મહાભારત સિરિયલ ચાલુ થતી હતી એટલે અહીંયા એ લોકો જોતા પણ બહુ જ પ્રભાવિત થઈ ગયેલા અને એમાં લોસ એન્જલસમાં લોસ એન્જલસ યુનિવર્સિટીના પ્રોફેસરોએ પરિસંવાદ રાખેલો અને મનોભાઈ એમાં અટી વિશે જે પ્રોફેસરો હતા એની રીતે એમણે વાંચ્યું હતું અને એમણે આવી શંકા પહેલી રજૂ કરી કે શ્રી કૃષ્ણને તમે પરમાત્મા કર ગણો છો કેમ આને ઈશ્વર ગણવાની શું જરૂર છે અને આટલું આટલું તેને તદ્દન ખોટું કર્યું છે એમ એની રીતે એની દાખલા આપ્યા વિષ્મ પિતામાનો વધ દ્રોણાચાર્યનો પછી કર્ણ હવે રથનું પડડું બદલ કે માર પણ દુર્યોધન ગદા યુદ્ધની વિરુદ્ધ ભીમે પ્રહાર કર્યો જયદ્રથ આ બધાના જ્યાં જ્યાં વધ થયા ત્યાં અનિતિ અધર્મ અસત્ય છે તો આના માટે તમે શું ખુલાસો કરો પણ મનોભાઈ જેવો પ્રકાંડ વિદ્વાન અને પાછા એટલા જ વ્યવહાર એટલે એમણે કીધું હું અહીં અમેરિકા આવ્યો છું તો તમે મને એમ કહો કે ભાઈ કાલે તમે દસ વાગે મારે ત્યાં ચા પાણી નાસ્તા માટે આવશો એટલે હું કહું આવીશ તો પ્રોમિસ પ્રોમિસ કન્ફર્મ કન્ફર્મ બધું આટલી હજાર નક્કી થાય અને હું તમારે ત્યાં ન આવું બોલો નવ વાગ્યે મારી માતાને હાર્ટ એટેક આવ્યો હોય તો એને હોસ્પિટલ પહોંચાડવા ઈ સત્ય કે વચન આપ્યા પ્રમાણે તમારે ત્યાં આવવું ઈ સત્ય બોલો બધા પ્રોફેસરોએ કીધું તમારી માતાને સહાયભૂત થવું એ સત્ય છે પછી મનુભાઈ કૃષ્ણનો દાખલો આપ્યો કે શ્રી કૃષ્ણનું પરમ સત્ય તો પરિત્રણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે એટલે સજ્જનોની રક્ષા કરવી અને દુર્જનોનો નાશ કરવો એ એના જીવનનું પરમ સત્ય તો પહેલેથી પ્રદર્શિત કરી જ દે છે પછી આ સત્યો માટે નાના નાના સત્યોનો ભોગ આપવો પડે તો આપ્યો છે પછી આ બધાના વધ થયા ને એ નાના સત્ય છે એટલે ઓલું પરમ સત્ય છે એટલે પરમ સત્ય માટે નાના સત્યનું યુ હેવ ટુ સેક્રિફાઈઝ ધ લેસર ટ્રુથ ફોર ધ સેક ઓફ ગ્રેટર ટ્રુથ વિવેકાનંદજીએ કહેતા કે યુ હાર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રૂથ ટુ અપર ટ્રૂથ નોટ ફ્રોમ અનટ્રૂથ ટુ ટ્રુથ એટલે આ આ ખુલાસો ગમ્યો બહુ મગ વાતો તો બધી થઈ ગઈ મથુરાના કારાગ્રહમાં જન્મ અને ત્યાંથી જ માતા પિતાનું આ તો વ્યથાની કથા છે કૃષ્ણ કથા કાક બાપુ ગયા દ્વારકાધીશના દર્શને પગથી જ બે હો અને પછી એને જે વિચાર આવ્યો કે વાલા તમે સુફડા લીધેલા કે સંતાપ રહે જન્મીને જાદવ ગોળો પણ તો તું પાંડવ તું કૌરવ મનવા તું રાવણ તું રામ જીવનના કુરુક્ષેત્ર પર પલપલનો સંગ્રામ પ્રત્યેક માનવીના જીવનમાં સતત યુદ્ધ ચાલુ છે જો કાં આંતર સંઘર્ષ કરતો હોય કામ ક્રોધ લો એની હારે કા કાં બાહ્ય સંજોગો એ યુદ્ધ કરતો હોય અને આંતર સંઘર્ષ જ્યારે શરૂ થાય ત્યારે એના માટેની ચાવીઓ બતાવીશું તથાગતે બતાવે ભગવાન બુદ્ધે મારને કેમ હરાવું હોય જીસસે બતાવ્યું ઘણા સંતોએ બતાવ્યું પણ અંદર આંતરયુદ્ધ ને બાહ્ય યુદ્ધ બે માંથી કઈ રીતે મુક્ત રહેવું એની જો ચાવી કોઈએ બતાવી હોય તો શ્રી કૃષ્ણએ બતાવી અને એ ગીતાજી મારફત અને આ શક્તિ યોગ લખ્યો ને એની પ્રસ્તાવના ઉલ્લેખ થઈ ગયો છે મહાત્મા ગાંધીજીએ કે પ્રત્યેક કર્મ બંધન કરતા છે અને પ્રત્યેક દેહી કર્મ કર્યા વગર રહેતો નથી કર્મ કરવું પણ એને બંધન ન થાય એ રીતે કરવું એવો એક જ રસ્તો જો કોઈ ધર્મ ગ્રંથે બતાવ્યો હોય તો ગીતાજીએ બતાવ્યો મેં તો એટલું જ સમજવા પ્રયાસ કર્યો કે આ યોગ કર્મ શું કૌશલમ એનું શું અર્થ થાય કર્મમાં કુશળતા એનું નામ યોગ આ સીધું એનું ભાષાંતર પછી મને એમ થયું કે કૌશલમ છે કોને પણ કર્મ કરવું છતાં એનો લેપ ન રાખવો લાગવો ચેપ ન લાગવો કર્મનો કર્મ કરવું છતાં હું હતો તો થયો ને કે ન થાત ભાઈ કર્મ કરવા છતાં મેં કર્યું આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ વાક્યમાં વચ્ચે હોય તો એ નાનો નથી હોતો આ એક વાત છે આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય પછી આવી જેટલો મોટો હોય એટલો મોટો બંધ એટલે હું હતો તો આ થયું આવું કાંઈ પણ કર્યા વગર અનાશક્ત ભાવે જે કર્મ કરવામાં આવે છે ને એનું બંધન નડતું નથી કર્મ કર્યા વગર હું એક ક્ષણ પણ રહી નથી શકતો એમ કૃષ્ણે કીધું અને અનારંભો એ કર્મણામ પ્રથમ લક્ષણ આમ કર્મનો આરંભ જ ન કરવો એ બુદ્ધિનું લક્ષણ ગણાય નવી લાગી મેં કીધું પછી કર્મ ન કરે તો માણસ કરે શું એમ કારણ કે અમુક તો કર્મ કરવા જ પડે છે તો સ્વભાવનુગત જે કર્મ હોય એ કરવું કર્મનો જ તમને આનંદ આવે એવું કરવું સ્વભાવમાં નથી માણસ સ્વભાવમાં નથી જીવતા પ્રભાવમાં જીવે દર્શનમાં નથી જીવતા પ્રદર્શનમાં જીવે વિભાવમાં જીવે છે સ્વભાવમાં નથી સ્વધર્મો નિંદન શ્રેય જે કહે છે ને સ્વધર્મ એટલે સ્વભાવ તમારામાં સ્થિર થવાની વાત છે ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ મારો વિષય છે ને હું કેનવા સામે જ રાખું જ્યારે મને વિચાર આવે કે કરું કામ તો એ કાર્ય જ મારા માટે આનંદ બને માતા બાળકને રમાડે છે ને એને રમાડવું એ જ એને આનંદ અર્પે છે કાર્ય આનંદ અર્પે અરે કો વાંકતો હોય ખેડૂતને દુઓ લલકારતો જતો હોય તો આપણને એમ થાય કે મારે જે જલસો મારે છે કામ કરે છે ભાઈઓ ઘંટીએ દળતી હોય જાગને જાદવ કૃષ્ણ ગોવાળીયા તો કોણ જાય છે તો એ કામ મારે આનંદ સમાયેલો કામ જ આનંદ બને આ પ્રકારનું કાર્ય કરવાનું એમણે એણે કીધું છે અને કર્મ કરવું છતાં એનું બંધન ન થાય આ પ્રકારનો રસ્તો જો કોઈએ બતાવ્યો હોય તો કૃષ્ણએ ગીતા મારફત બતાવ્યો છે અણમોલ ગ્રંથ છે જો મહાભારતના યુદ્ધની ફલશ્રુતિ રૂપે ગીતા જેવો ગ્રંથ મળ્યો એના પછી જગતના પટ માટે બબ્બે મહાયુદ્ધો થઈ ગયા બબ્બે વિશ્વયુદ્ધો થયા ગીતા જેવો ગ્રંથ નથી મળ્યો હા નકર તો સાવા એ સર્જાવા જોઈએ ને હિન્સ્ટન ચર્ચિલે જે ડાયરી લખી એના માટે નોબેલ પ્રાઇઝ મળ્યો છે ને પણ લેડી લાઈક સીતા એન્ડ બુક લાઈક ગીતા હેવ ઓલ્સો બીન પ્રોડ્યુસ્ડ ઇન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા લોન સીતાજી જેવો શ્રી પાત્ર અને ગીતાજી જેવો ગ્રંથ આ દેશમાં જ રચી શકાય તરત જ માતા પિતાનો ત્યાગ કર્યો ગોકુળમાં ગયા અને જે કંઈ લીલાઓ પણ પરિત્રણ સાધુના વિનાશાય છે દુષ્કૃતા એ એટલી નાની વયમાં માસી માછી પોતના સકતા છોડને ધન ધ્યાનોકા સોરને બધાને ઉકેલી મૂક્યા કાળીને આગને વળી જવા દીધો પણ પરાજિત તો કર નાખ તો અગિયાર વર્ષ ને બાવન દિવસે દ્રિયા ગોકુળમાં અગિયાર વરસ બાવનમાં માં દિવસે પ્રસ્થાન કર્યું ને તેપનમાં દિવસે કંસને હણી નાખ્યો પણ કંસને મારી નાખ્યો પછી ગાડી ઘેલી થઈ ગઈ મથુરાની જનતા અને લોકોને ખબર પડી કે આ દેવ વાસુદેવનો વાસુદેવના સંતાન છે આ કૃષ્ણ બલરામની માતાનું નામ રોહિણી પહેલાંથી અહીંયા જતા રહ્યા હતા અને પછી કૃષ્ણ ગયા બલરામ અને કૃષ્ણ વિષ્ણુ યાગ યજ્ઞ જે કર્યો ને એ બે ભાઈઓને મારી નાખવા જ કર્યો હતો અને અકરોર એક વરિષ્ઠ યાદવ હતા એને મોકલેલા એટલે ઓલા લોકોએ એની હારે મોકલ્યા નંદ જશોદય આ ને અને ખરેખર તો છે ને ગણતંત્રો હતા યાદવોના અને એ જરાસંઘને કાલયવનને ભવમાં સૂરને એની રાજાઓને ખોજતું હતું એને અબાધિત અધિકાર જોતા હતા અને આ ગણતંત્રો તો ગણ પરિષદો હતી સભાગ્રહો હતા યાદવ સ્વભાઓ મળતી એમાં નિર્ણય લેવાતા એના વડા ઓના નંદબાબા હતા તો આના માટે અને બીજું આવા જરાસંઘે બે દીકરીઓને કનસાયરે પરણાવી અને આવા એનો જમઈ થતો હતો હવે આને મારી નાખવામાં આવ્યું એટલે લોકનાયક તરીકે કૃષ્ણની તો ખ્યાતિ પ્રસરી ગઈ લોકો આનંદ ઉત્સાહથી થયા તો આ મથુરા છોડવું શું કામ પડ્યું જરાસંઘે બીજી વાર આક્રમણ કર્યું પણ તે મથુરા જુદું હતું ઉગ્રેસન અકરોરને એની આગે વસુદેવને એની આગેવાની નીચે કૃષ્ણએ એવો જોરદાર આક્રમણની હામે આક્રમણ કર્યું કે મગધ સેના પાછી ઠેલી એટલે જરાસંઘે બીજી વાર આક્રમણ કર્યું અને બીજી વારે મારીને હટાવી દીધો પણ ત્રીજી વાર એને કાલયવન બૌમાસો પોતાની સેના ત્રણ તરફથી આવી ઓલાને પશ્ચિમ તરફથી બોલાવ્યો ત્યારે મથુરાવાસી બધા ભેગા થયા એમણે નક્કી કર્યું કે આ જે વેર છે ને તો કૃષ્ણ હારે છે આપણી હારે નથી અને વિક વિકદ્રુ નામના વયોવૃદ્ધ યાદવે કીધું કૃષ્ણને કે તું એકલો જરાસંઘની સામે પૂરતો છો મથુરા હવે આ સહી હકેમ નથી એટલે બેતર તો એ છે કે તું મથુરા છોડી દે અને કૃષ્ણે વિદાય લીધી આ જેના માટી આટલો ભોગ આપ્યો કે જે કંઈ કર્યું પણ એને છોડવું પડ્યું આ એટલે વસુદેવ દેવ કૃષ્ણ અક્રોર ઉગ્રસેન અને સાચ્ય કે કૃત્વર્મા આ બધા નીકળી ગયા તો પછી દ્વારકા શું કામ પસંદ કર્યું અને નકશા મતે જુઓ ક્યાં મથુરા ક્યાં દ્વારકા પણ રૈવત નામનો રાજવી હતો એને રેવતી નામની સુપાત્ર સ્વરૂપવાન કન્યા હતી એને બલરામ સાથે પરણાવ્યું અને દહેજમાં કુશસ્થલી નામનું ગામ આપ્યું દ્વારકામાં પ્રોગ્રામ હતો મારો અને મેં આ વાત કરી કીધું કુશસ્થલી નામનું ગામ બલરામને દહેજમાં મળ્યું હતું એના ઉપર જે નગરી વસાવી એ આ દ્વારકા અને એના ઉપર નગરી વસી પછી નગરી તો બહુ ભવ્ય હતી સુવર્ણ નગરી હોય એવી અને ત્યાં બધા પ્રસ્થાપિત થયા ત્યાર પછી પાછા કૃષ્ણે એના પ્રયાસો તો ચાલુ રાખે અને રાજકારણ છે બળ હોય એની અરે બુદ્ધિ હોવી જોઈએ કાલ યવન જ્યારે વાંહે પડ્યો ને તો કૃષ્ણ ઘડીક દેખાતા જાય ને ભાગતા જાય દેખાતા જાય ને ભાગતા જાય મૂર્ચકુંદ ઋષિ એટલા બધા અસુરો લડ્યા દેવોના પક્ષ થાકીને લોચ થઈ ગયા ભાઈ અસુરોને હરાવી નહીં કે જો હું આ ગુફામાં હું છું પણ મને કોઈ વિક્ષેપ કરશો નહીં જે ઉઠાડે છે એ જલીન ભસ્મ થઈ જાય અને કૃષ્ણને ખબર હતી આ એટલી આમ હંતા ધનતા એ જ ગુફામાં થઈ ગયા હદળે છે અને ઓલાને થઈ ગયું કાળ્યવનને ગયો છે આમાં જ ઓલા ઋષિ હુંતા હતા ને એના પામરી ઉપલું વસ્ત્ર ઓઢળીને કૃષ્ણ એની વાય હંતઈ ગયા અને આ તો અસુર તો હતો જ અમથો એને આવીને પાટો જ વરગાડી સીધી અને ઋષિએ ઉઠીને આ ખોલીને તો હળગીને ભસ્મ થઈ ગયો જ્યાં જરાસંઘને મારવા તો કૃષ્ણ ભીમ અને અર્જુન ત્રણેય બ્રાહ્મણોનું રૂપ લઈને ગયા અને જરાસંગ કે માગો બ્રાહ્મણોને આપવું પડે એટલે એને એમ માગ્યું કે અમારે મલ્ડ યુદ્ધ કરવું તમારી અરે એટલે આ જોઈને જરાસંઘે કીધું કૃષ્ણને તારા જેવા રેવાય રહેવા દે અર્જુન તુંયનો હોય આ કંઈક ઠીક છે ગયો એમ કરીને એને ભીમની પસંદગી કરી અને ભીમે જરાસંઘને મારી નાખ્યો જાનથી જરા નામની રાક્ષસી એના બે ફાડિયા કરી નાખ્યા અને પાછા ભેગા કરી દીધા એટલે જરાસંઘ નામ પડ્યું અને એને મારવામાં પાછો આમ મારે ત્યાં વળી ભેગવો થઈને પાછો લડવા માંડે એ કૃષ્ણએ કીધું કે એક ફાડ્યો તું આમ બે ચીરા કરી નાખીને એક તારા પગ નીચે દબાવી રાખીને એકને દૂર ફેંકી દે પછી એનો અંત આવ્યો અને ભાવમા તો વિલાસી લંપટ હતો સોળ હજાર કન્યાઓને એને અંતઃપુરમાં રાખી જે રાજ્ય જીતે ત્યાંથી લીયો હતો આ ભૌ મારી નાખ્યો ને આ કન્યાઓને જ્યારે એને મુક્ત કરી છે અને કીધું કૃષ્ણ કે હવે જાઓ આપ આપને ત્યાં તો એને કીધું કે ન અમને પિતા અંગરે ન પતિ અંગરે હવે અમારે જાવું ગયા એટલે એને ભેર લઈ આવ્યા દ્વારકા અને કૃષ્ણની પત્નીનો બિરોદ આપ્યું હું જાઓ એમ હોળ હજાર રાણીઓની જે વાત આવે છે ને એની પાછળની આ કહાની છે પણ તમે એક પછી એક જોતા જાઓ કે આ મૃત્યુ તો પામતા જાય ક્ષોભ આ બહુ આબુ જે અત્યારે રહ્યું ને ત્યાં એક શોભ હતો કૃષ્ણનો ખરેખરો વિરોધી દુશ્મન અને બીજો એક વસુદેવ ફૂટી નીકળ્યો એ એમ કહેતો કે હું વસુદેવ છું આ તો ખોટો છે કૃષ્ણની કેરાજીની દ્વારકા પહોંચી ગયો બોલો ય્યાં આવો પ્રચાર મંડ્યો તો કરવા એ બે નહીં હણી નાખ્યા અને ત્યાર પછીનો જે છે ને વિષ્ટિ માટે ગયા કૃષ્ણ વિષ્ટિ માટે ગયા છે કૂતરાના ગર્ભનું રક્ષણ માટે ગયા સંદેશવાક તરીકે કર કરાય એટલા પ્રયત્નો કર્યા આ યુદ્ધ ન થાય એના માટે પ્રયત્ન કરવામાં તો કાંઈ બાકી નહોતી રાખી તો એ કુરુક્ષેત્રનું યુદ્ધ તો થયું જ અને થયું કોઈ રિયા નહીં આ પક્ષે હાથ જણા રિયા નોની કૌરવો તો નાશ પામી બધાય અને પછી આ સમાચાર કોને કોને આપવા કઈ રીતે આપવા યુધિષ્ઠિર પાછા જઈએ કેમ નહોતા આને સમાચાર આપવા દૂતરાષ્ટ્રને એ કામ દૂત તરીકેનો કૃષ્ણએ સ્વીકાર્યું અને યા જઈને એને આ સમાચાર આપ્યા અને કેવો જબરજસ્ત આઘાત લાગ્યો એ કીધું કે તારા હોવા છતાં મારા સો સંતાનોનો વધ થયો આના માટે શું જવાબદાર મેં કીધું કે માતા ગ્રહમાં બાળવાની કોશિશ કરી પાંડવોને અને ધૂત જુગાર રમવામાં જુગારની જો બદી હોય ને તો રાજપાટે વ્યૂ જાય પત્નીની બે થાય ને માથેથી વનવાસ આવે આ કૃષ્ણ દેપાન વ્યાસને કહેવું છે આના મારફત અને મદ્યપાનની જો બદી હોય શરાબની બલરામ પોતે વ્યસ હતા શરાબના શોકે બલરામજીને હતું અને યાદવો બધા મત થઈ ગયેલા એ મદિરાની જો બધી હોય તો કૃષ્ણનું ભલે કુળ હોય પણ યાદવ કુળનો નાશ થાય બરોબર અને અહમ જો હોય દુર્યોધન ને અહમ તો હતો આ યુદ્ધ શરૂ થવાનું હતું ને ત્યારે એક જીજ્ઞાસ ઉગ્યો ત્રણ પ્રકારના માણસ હોય આ જગતમાં વિચારવાન નિર્વિચાર અને વિચારહીન તો ભીમની છાવણીમાં જઈને ભીમને તો ઘસખસાટું તો બોલો ઓણે પૂછ્યું કાલ યુદ્ધ છે ને આજ હું તો ભીમ કે કાલ છે ને આજ શું છે વિચારીને એટલે ઊંચી ભૂમિકા છે જ્યારે જે કામ કરવાનું હોય ને ત્યારે જ એનો વિચાર કરવો એ સિવાય નહીં કૃષ્ણની શિબિરમાં ગયા કૃષ્ણ હું તાર એમને પૂછ્યું કાલે યુદ્ધ છે તો કે કાલે છે ને અત્યારે શું પણ કૃષ્ણની ભૂમિકા હતી નિર્વિચાર ભૂમિકા હતી અર્જુનની શિબિરમાં જીવ એ એક જાગતો હતો એને કીધું કાલ યુદ્ધ છે તો કે હા કાલે યુદ્ધ છે ને આ સ્વજનો સામે લડવાનું હું કઈ રીતે હોઈ એ હું એટલે જો તમે સમજદાર હો તો દુઃખી જો ત્રણ દીકરા હોય ને નાનામાં નાનો જો સમજદાર હોય તો એને ચિંતા હોય કે પિતાની બીમારી છે ને બેનના લગ્ન કરવાના છે કુટુંબનું ગુજરાન હલાવવાનું બાકી જામીન ગોતવા પડે હવારના ફોરમાં એને ન હોય કાંઈ એટલે આ નિર્વિચાર ભૂમિકા હતી પણ વિચાર તો વિદ્વાનોની વાત છે તો વિચારવાનો દુઃખી થવા જ છે ને મારા જગતમાં એવું કાંઈ નથી હો ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો આનંદ રહ્યો ને વિચારવાને જ માણી આપ્યો અને રાફેલ રેમરાન્ટ બિથોવન રાફેલ રેમરાન્ટ માઇકેલ એન્જેલો એવાની કૃતિઓ હોય વિન્સન્ટ વાન ગોગ તો એનો આનંદ સમજદાર જ માણી આપ્યો હમણાં એ જાત જાતની રાગણીઓ શરૂ થતી હોય જય જયવંતીને કાલિંગડોને બિહારને ભૈરવીન ભૈરવ તો સમજદારને ખબર પડે આ વિદવત્તાપૂર્ણ વાતો કરી જવું વક્તાએ તો એનો આનંદ સમજદાર જ માણીએ એટલે જ્યાં સુધી માનવ જીવનમાં સંઘર્ષ છે ત્યાં સુધી ગીતા રહે છે અને ગીતા રહે છે એટલે કૃષ્ણ રહે છે અને કૃષ્ણ જ્યાં સુધી હશે ત્યાં સુધી સત્ય રહેશે પ્રેમ રહેશે કરુણા રહેશે અને પ્રજ્ઞા રહે છે અને એટલો જ નહીં સાહિત્ય રહે છે કાનુડાને કહેજો એકવાર ગોકુળિયામાં આવે અને મથુરાના રાજા થયા છો અને ગોવાળીઓની ગત ભૂલી ગયા છો માને તીને મોલે ગયા છો ઓજી આજ મારા વાલાને વઢીને કહેજો જો ગામડાના આ રીતે સંભાળે છો અને આમ પાછું જુઓ મત વાલે હે બાલ વાલે હેં સુરત પ્યારી પ્યારી છે નામ બનવારી હૈ વહી મેરા શ્યામ હૈ વહી મેરા શ્યામ હૈ વહી ઘન શ્યામ ભવનાથના મેળે જઈને સાંભળો રાવટીઓમાં બેઠા હોય સાહેબે યાદ કર્યો તરણે તરનું ભવનાથ અને એ દસ વાગ્યાથી શરૂ થાય ભાઈ અને ખવારના એ પછી ભૈરવીના સૂરો મંડે શરૂ થવા અને આ ઉપડે નૈનામતો વાલે બાલગુંગર વાલે ઓદ્ધવ જાય છે આ ગોપીઓને મનાવા તો ગોપીઓ કહેજો વિરળની નગરીમાં આવ્યા છે તમારી જ્ઞાનની પૂંજીને હાંચવીને રાખજો ને કે અમારી વિરહની અગ્નિમાં ક્યાંક જળીને ખાક થઈ જાય છે રાધા એમ કે છે કાગડાને કે કાળજું કાઢીને ભોંય ધરો લઈ કાગા ઉડી જા માધવ બેઠા મેળીએ એ ભાળે એમ ખા પંક્તિઓ તો બે જ છે હો પણ આ મોર મોર નીકળી જાય તો આ વેદના રાધાની જ છે રાધાની વેદના તો દુનિયાએ જાણી પણ માધવની વેદના અજાણી હૈયાના ગોખમાં હગરીને રાખી હોઠ પર કડી અને આણી આ રાધાની વેદના તો દુનિયાએ જાણી એ સુવર્ણનગરી દ્વારકા અને એના જરોખામાં આવીને આમ ગોમતી નજી નદી સામે નજર કરી કૃષ્ણે જોઈ ગોમતીને કાલિંદી સાંભળી સીધી હો જો હું જ્યાં ગોમતી તા મને આવે ઓલા જમનાના નખરાળા નીર કાલિંદી કણસે છે ગોમતીના ઘાટમાં મારા કાળજામાં વાગે છે તીર લોકોને મન રોજ ઉગ્યું પ્રભાત પણ મારે મન અંધારી રાત કોઈ કહેજો મારા કાળજાની વાત તો આ ગીતો ન રહે કૃષ્ણ ભક્તિ ગીતો લોકગીતો કે સંગીતમાં કૃષ્ણને બાદ કરો તો અહીં કાંઈ રહેતું જ નથી બોલ અને એક સુંદર નાનકડો જ પ્રસંગ છે પણ આ યુદ્ધ થયું ને પૂરું એટલે કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન રથી મારથીના રક્તથી રંગાઈ ગયો આ રથ હવે એને નદી કિનારે લઈ જવો પડ્યો નદી કિનારે લઈ ગયા પછી રોજ એવું બનતું કે સારથી તરીકે કૃષ્ણ પહેલાં ઉતરી જાય પછી આ માથ આપે પછી અર્જુન ઉતરે પણ તે દિવસે એમણે એમ કીધું અર્જુનને કે ઉતરી જાય એટલે અર્જુન ઉતરી તો ગયો પછી કૃષ્ણ નીચે ઉતર્યા અને એ જેવા નીચે ઉતર્યા ને એટલે પ્રચંડ વિસ્ફોટ થયો ને ભયંકર અગ્નિમાં ભાડ 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 આખો રથ હળગીને ખાખ થઈ અર્જુનને નવાઈ લાગી કે હું જો એ ઉતરી ગયો પહેલાં તો હું હોત અત્યારે પણ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીને કહેવું છે એટલું કે આ દેહનો રથ રહ્યો ને એના સારથી સ્થાને જ્યાં સુધી ઈશ્વર બેઠો છે ત્યાં સુધી જ આ રથની કિંમત એ જે દી હેઠે ઉતરી જાય છે ને તે દી એ રથ ચિતામાં હળકતો હોય છે અને ચિતામાં નહીં હળકતો હોય તો ચિંતામાં હળકતો હોય છે આપણી એવી ઊંચી નથી આધ્યાત્મિકતા કે આપણે એમ કહીએ કે અબ સોંપ દેસ જીવન કા સબ બહાર તો મારે હાથો મેં હે જીત તું મારે હાથો મેં હે હાર તું હાથો મેં મુજમે તુજમે ભેદય મે મેં નરહું તુમહો નારાયણ મેં હું સંસાર કે હાથો મેં સંસાર તું હાથો મેં તો એવી એટલી હેદી આપણી નથી પણ આ હસ્તિના પૂર આખો યુદ્ધ પૂરું થઈ ગયું પછી પાંડવોને હસ્તિના પૂર અને ઇન્દ્રપ્રસ્થ બેનો વહીવટ કરવાનો આવ્યો એટલે આ વ્યવસ્થા પૂરતા કૃષ્ણ અહીંયા રોકાણ મહાદેવનું અને પછી બધું બરાબર ગોઠવાઈ ગયું ત્યારે એમણે કીધું યુધિષ્ઠિને કે હવે હું દ્વારિકા પ્રસ્થાન કરું ત્યારે બધા બહુ ઉદાસ થઈ ગયા કે આપ થોડા દિ રોકાવ હજી આમ કરો તો કે નહીં મારું કાર્ય પૂરું થઈ ગયું ત્યારે યુધિષ્ઠિરે એક પ્રશ્ન કર્યો કે તો પછી એટલું કહેતા જાઉં આપે ઘણીવાર કીધું કળિયું ગાવશે કળિયો ગાવશે તો કળિયું ગાવશે એને કઈ રીતે લોકો ઓળખશે એટલે કૃષ્ણએ યુધિષ્ઠિરને કીધું તમે ઉત્તર દિશામાં જાઓ અર્જુનને કે તું પૂર્વ દિશામાં જા ભીમને કે પશ્ચિમ દિશામાં જા સહદેવ નકુર દ્રૌપદીને દક્ષિણ દિશામાં મોકલ્યા અને બધાને શું સૂચના આપી કે આમ હાયલા જાજો હાઇલા જાજો જ્યારે જે પ્રસંગ તમે નજરે જુઓ છતાં બુદ્ધિથી ન સમજાય ત્યારે પાછા ફર્યા એટલે યુધિષ્ઠિર ગયા ને હાલતા ગયા હાલતા ગયા પછી એ થાક્યા એમાં એને જોયું એક વૃક્ષ એનો છાંયો મોટો એક ઘડો હતો ને સાત નાના ઘડા આમ લાઈન સર ગોઠવાયેલો એ મોટો ઘડો આમ ને હાથે હાથ ઘડા ભરી ગયા પાછો એ ઘડો એની જગ્યાએ ગોઠવી ગયો બોલા હાથે હાથે આમાં ઠલવાણા તો એ ઘડો ન ભરણ એ દૃષ્ટિને બહુ નવાઈ લાગી કે આમ કેમ આમાંથી જાય હાથે હાથ ભરાણ ને એ પાછા ઠલવાણા ના ન ભરાણ એટલે એ પહેલાં આવ્યા કૃષ્ણને કે આવું દ્રશ્ય જોયું આ કેમ થાય તો કે કળિયુગમાં મા બાપ હાથ સંતાનોને હાંચવશે હાથે ભેગા થઈને મા બાપને નહીં હાથે અને એ હાંચવતા હોત તો વૃદ્ધાશ્રમનો વૃદ્ધાશ્રમમાં જૈન તપાસ કરજો એ શ્રીમંત વર્ગના મા બાપ હોય છે નથી હોતા અહીંયા શ્રમજીવીન જે આપણે ગણીએ છીએ ને પછાત એવડાઈને નથી મા બાપ એ તો સાચવે છે આ મૂક્યા હોય પછી અર્જુન આવ્યું અને અર્જુને એમ કીધું કે માન સરોવરના રાજન સાચો મોતીનો ચારો કરનાર એને જોયા મેં અને એ નદી કિનારે સાચા મોતી હતાય ખરા છતાંય એ મૂકી અને માછલા માછલાને એવો વક્ષ મંડ્યા કરવા જીવ જંતુનો તો આવું કેમ થયું એટલે કૃષ્ણ એને સમજાયું કે જેને તમે સજ્જન ધારતા હશો સાધુ ધારતા હશો ઉત્તમ મનુષ્ય ધારતા હશો એ કળિયુગમાં હિન પ્રકારના કૃત્યો કરશે દાખલા દેવાની જરૂર નથી પણ મહિલા કોલેજના પ્રાધ્યાપકો જેલમાં છે સંતોય છે ને રાજકારણીઓ છે બોલો છે ને અને ગંભીર આક્ષેપો છો એના ઉપર પાછા કળિયુગમાં આ બનશે પછી ભીમ આવ્યો હોય કે મેં ત્રણ તળાવ જોયા બે ખાલી હતા એક ભરેલું હતું તો ઓલા બે તળાવ કે તું અમને પાણી દે તું એને ન આપ્યું અને દૂર દૂરના તળાવને પાછું આપ્યું તો આમ કેમ બન્યું તો કે પાડોશી ભૂખે મરતો હશે રોગી હશે એને મદદ નહીં કરે ને દૂર દૂર મદદ કરવા જાય છે એવું બનશે ઇથોપિયામાં ભૂખ મરો છે આપણી ફરજ છે એ મદદ કરવી પણ પહેલાં પાડોશીને જોવું એ ફરજ છે ભાઈ પણ આ દાનું ત્રણનું પૈતું ત્યાં તો સહદેવ નકુળ દ્રૌપદી તો પડતા આખડતા એવા એટલા બધા ગભરાઈ ગયેલા કૃષ્ણ કે શું થયું કે અમે ત્યાં ગયા ત્યાં ભૂકંપ થયો મોટી મોટી શિલાઓ ખાબકી અને એક આશ્ચર્ય એ થયું કે તોતિંગ વૃક્ષો હતા એનો હોથ કાઢી નાખ્યો અને સામાન્ય ખડ જ્યાં ઊભો હતું એના ઉપર શિલાઓ આવીને અટકી ગઈ આમ કેમ થયું એટલે કૃષ્ણએ છેલ્લી વાત સમજાવી મારા આ પ્રવચનની છેલ્લી વાત કે જ્યાં સદ હોય છે સદાચાર હોય છે ને સત્કર્મ હશે એના આધારે સમાજ ટક છે જ્યાં જ્યાં આ પ્રવૃત્તિ થતી હશે ને એના આધારે આ ટક છે સમાજ ટકી રહેશે બાકી બીજો એનો કોઈ વિકલ્પ નથી આમાં